સ્વાગત છે તમારું અ એજ્યુકેશન્સમાં આજે આપણે ધોરણ નવ સંસ્કૃત વિષયનો જે પરીક્ષા લેક્ષા અસાઇનમેન્ટ સોલ્યુશન જે કરી રહ્યા છે તેમાં વિભાગ સી સેક્શન સી સોલ્યુશન વિશે સમજવાના છીએ ત્યારથી મિત્રો સેક્શન સેક્શન સીમાં એટલે કે વિભાગ સીમાં કુલ ચાર પ્રશ્નો છે અને ચારે ચાર પ્રશ્નોને ભેગા કરીએ તો કુલ આપણા ચૌદ માર્ક થાય છે પાંચ ત્રણ આઠ આઠ છ ચૌદ ઓકે અને દરેક પ્રશ્નમાં જે ચાર પ્રશ્નો છે તેમાં તમારે સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરીને સવાલના જવાબો લખવાના છે પ્લસ તમારે સંસ્કૃત ભાષાનું ગુજરાતી ભાષામાં એટલે કે તમારી જે માતૃભાષા છે તેમાં તમારે અનુવાદ કરવાનો છે તો ચાલો આપણે વિભાગસિંહને સમજીએ વિભાગસિંહ પ્રશ્ન એક ગદખંડ પઠિત્વ તથા ધારિતાના પ્રશ્નનામાં ઉત્તરાયણ સંસ્કૃત ભાષાએ લેખ નીચે આપેલો પ્રત્યેક ગદખંડ વાંચીને તેની નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નનો ઉત્તર સંસ્કૃતમાં લખો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને પેરેગ્રાફ એક આપવામાં આવ્યો છે ફકરો આપવામાં આવ્યો છે તેના સવાલોના જવાબ પણ આપવામાં સાથે આપી દીધા છે અને દરેક સવાલોના જવાબ તમારે સંસ્કૃતમાં લખવાના છે પરીક્ષામાં તમારે દરેક પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખવાનો રહેશે પેરેગ્રાફ જે ફકરો છે તેને વાંચીને તમારે આ સંસ્કૃતના જવાબ લખવાના રહેશે તો એક એક પેરેગ્રાફ આપણે જોઈએ બરાબર ને એને સમજીએ फेलो पॅराग्राफे एका चातक शिशु आसीत स एकदा दृश्य पीडितः जनानाय समीप व्रजती वदतीच्या अंब तृशमा पीडयती अह जल पाच सम समप्रति मेघजल न मिलति अत तडा तडाकजल जलमेव इच्छामि जनानी वदती बाल वय तू मेघजलमध्ये पिबाम तला जल न पिबाम એ અસ્માકમ કુલસ્ય આચારમ તવ જલ પાતું ન શકનો શીથી એટલે કે જે જાતક શિશુઓનો જે ઓળપાઠ પાઠ છે તેમાંથી આ પ્રશ્નો પેરેગ્રાફ લેવામાં આવ્યો છે અને જે પ્રશ્નો છે આ રીતે છે પહેલો દૃષ્ટ પીડિત એટલે કે એનો જવાબ છે એક ચાતક શિશુ તૃષ્યા પીડિત આ સરસથી કોણ પીડાતું હતું તો એક જે પક્ષીનું બાળક છે ચાતક શિશુ તે પાણીથી તરસથી પીડાતું હતું ત્યારબાદ તૃષા પીડિતઃ શિશુ કશ્ય સમીપે ગચ્છતી તો જવાબ આવશે તૃષા પીડિત શિશુ જનાનાય સમીપ ગચ્છતી ત્યારબાદ जातक शिशु जनन्य की कथा थी चलो भाव से जातक शिशु जनन्य कथा थी यत अंबतृषमा पीडयति अहम जलपातुम इच्छामि समप्रति मेघ जलना मिलती अतः तला जलमेव आतु इच्छामि चतुर्थ जातक कस्य जल पिबन्ति जातकः मेघ जलम एव पिबन्ति जातकम मेघस्य जलम एव पिबन्ति बेरिदतम सवाल न जो आप लिख सको

चित्रग्रीवनाम ग्रीवनाम कपोतराजा परिवारन सह गगने वैसे वैसे प्रथ भूमो विकिरणम तलु तडंगुलाना दृष्टव कपोता लोभदा भवनं तथा सह कपोतराजा लुंग्लन लुग्धाना कपोताना अकथयते पृथोपद निर्जने वने लुंगलानां संभवं संभवं तنين रूपयातम तवत न नपश्यामे अनना तडंगला रोभेन अस्माकं महादरिष्टमि ભવિતવરતી મહરતી અત અવિચારિત ત્યારબાદ પ્રશ્નો આ રીતે છે કે વ્યાધાને કેમ કૃતમ તો પહેલી જ લાઈનમાં જવાબ આવશે તમારો વ્યાધાને ज्ञान વિકરિયા ચાલા વિસ્તરણ બીજો સવાલ તસ્લે ગગગને વયસ્પ જવાબ છે તસ્વ કાલે વિચિતિનામ કપોતરાજ સપરીવાર ગગને વયસ્પ ત્યારબાદ ત્રીજું યોગ્ય કર્મથી કપોતરાજને કથિત જવાબ છે અવિચારી કર્મ ન કરતવ્ય કપોતરાજને કથિત ચોથુ કપોતા કીદૃ

भवता एवं किंतु आश्रम प्रवेश पूर्व होता क्या वस्त्रं त्याग महोदय आदर्श आदर्श्रुवा आश्चर्यचंद्र स्वामी सत्यदेव मन से अकपूत अकपुवत किंतु सह से पुरात निज निज रोषी न प्रकटयत सो कथयत कथवा काग का वस्त्र कोप को अपराध अहम संन्यासीजन संन्यासीजन काय या वस्त्र परीधायनं त्यागं कृतं त्याग क्र कर्तू कथ प्रवृतो भश्नोचे गाधीमहोदय सत्यदेवाय किंमय अटके गाधीजी सत्यदेने शू किती गाधीमहोदय सत्यदेव अकथयत कहुके साधुस्वागतं आश्रमयो भवतः एव किन्तु आश्रम प्रवेश ત્યાગમ બીજું કાસ્ય વસ્ત્રુ ક મનુષ્ય કપ્યું શું સાંભળીને કોનું મન ખુસ્સે થાય છે તો ગાંધી મહોદય આદેશ શ્રુત્વા ગાંધી મહોદયના આદેશ સાંભળીને આશ્ચર્ય બનતી સામી સત્યદેવ મનુષ્ય કપ્યું હતું સામી સત્યદેવનું મન ખુસ્થ થાય છે ત્રીજું

गुर्जर प्रदेश से भावनगर जनपद का उपनगर आसती तो गुर्जर प्रदेश से भावनगर जनपद वल्लभी नामक उपनगर आसती पाँचमों गुर्जर प्रदेश से प्राचीन काल क विश्वविद्यालय आसती जवाब है गुर्जर प्रदेश से प्राचीन काल वल्लभी विश्वविद्यालय आसती त्यारबाद बीजा प्रश्न अधोलिखित લિખિત્ય ગદાશ્ય માતૃભાષા એમ અનુવાદ કરો તો એટલે જે ગદખંડો જે છે તેનો માતૃભાષામાં તમારે અનુવાદ કરવાનો છે નીચે આપણે જોઈએ પહેલો પેરાગ્રાફ કૃષક વૃદ્ધ મનાસન चासति તસ્ય સમીપે સ્થિત ત્યાં પુત્ર તસ્મ કૃષકા કથય તાત અધમાર્ગે મનુષ્ય પ્રસનાથ આનંદ જારિદ્ર નો ભચાર ધનુષ્યુ ગ્રહણ અહમસ્ત પ્રસાર ભાષાંતર પ્રમાણે છે ખેડૂત ઘરડો અને મરણ પથારીએ પડેલો હતો કૃષક વૃદ્ધ મરણા તસ્ય સમીપે સ્થિત તસ્ય પુત્ર તેની બાજુમાં રહેલો તેનો પુત્ર તસ્યમ કૃષિકાએ કથે તેના પિત તેનો પુત્ર ખેડૂતને કહે છે તાત પિતાજી અધ માર્ગે મયા ધનુષ્ય તે પ્રાપ્ત આજે માર્ગમાં મને પૈસાની થેલી મળી તસ્ય દર્શનાથ આનંદ ચાતા તેને જોતા મને ખુશી થઈ તેના મધ્યે દારિદ્ર્ય નષ્ટ ભવિષ્યથી તેનાથી મારી ગરીબા દૂર થશે તે વિચારી એમ વિચારી પૈસાની થેલી લેવા માટે મેં હાથ લંબાવ્યો ત્યારબાદ બીજો પેરેગ્રાફ મહાત્મા ગાંધી મહોદય સ્વતંત્ર આંદોલનનો પ્રબંધ પ્રારંભ મહાત્મા ગાંધી મહોદયે સ્વતંત્રતાનું આંદોલન શરૂ કર્યું અશિયાલન નિખિલોપી અપી વ્યવહાર પ્રારંભીશું દિવસેસુ સાબરમતી આશ્રમે એવું પ્રચલત આ આંદોલનનો બધો જ વ્યવહાર શરૂઆતના દિવસોમાં સાબરમતી આશ્રમમાં જ ચાલતો હતો પ્રચલત એટલે કે ચાલતો હતો એક દિવસે સ્વામી સત્યદેવ આશ્રમ આશ્રમ આગત એક દિવસ સ્વામી સત્યદેવ આશ્રમમાં આવ્યા સદેશ સ્વતંત્રતા કાર્યરસ્ત ગાંધી મહોદય કાર્યના પ્રભાવિત પ્રસન્ન તેઓ દેશની આઝાદી માટે કાર્યમગ્ન ગાંધી મહાસના કાર્યથી ખૂબ પ્રભાવિત અને પ્રસન્ન હતા ત્રીજું અસ્થિ અસિદ્ધ ગોદાવરી તીરે વિશાલમ સાલમતી સાલમલીતરું એટલે કે ગોદાવરી નદીના કાંઠે એક વિશાળ શિમ શીમળાનું ઝાડ હતું વિવિધેભેભાત બહુ વિહ વિહગા તત્ર રાત્રે નિવસતી જુદા જુદા સ્થાનોથી આવેલા પક્ષીઓ ત્યાં રાત્રે રહેતા હતા તેસુ લઘુપત લઘુપતન નામ વાયસમ અપી એકતમ તેઓ લઘુપતનક નામનો એક કાગડો પણ હતો તેમાં તેઓ બધામાં લઘુપતંગ પતનક નામનો એક કાગડો હતો અથવા કદાચ પ્રભાત કાલે કૃતાંત દ્રિત્યમ એવા અટંત વ્યમતસ્ય છે હવે એકવાર સવારના સમયે તે કાગડાએ બીજા યમરાજની જેમ ફરતા એક પારથીને જોયું ત્યારબાદ પૂર્વ પૂર્વપ્રાય

નાગાર્જુન નામના પ્રસિદ્ધ વિદ્વાનની અધ્યક્ષતામાં જૈન સાધનોની એક સભા મળી હતી એક જૈન સમિતિ સાધનતા ત્યારબાદ આગામ ગ્રંથ લેખન પ્રસ્તાવ અત્રલેખા બધા વાણી વલ વલ્ભી વાચના નામા નામના પ્રસિદ્ધા જાતા ત્યારબાદ એ સભામાં આગમ ગ્રંથનો લેખન કરવો એવો પ્રસ્તાવ આવ્યો અહીં લખાણથી બદ્ધ થયેલી વાણી વલ્લભી વાચાના નામે વિખ્યાત થઈ ત્યારબાદ પાંચમા પેરેગ્રાફ સ અસમાના બંધાતા મુક્તાના કરીશ તે મૂકરાજ મૂષક રાજ્ય સમીપે સમ સમગત તે આપણને બંધન મુક્ત કરશે પછી તે બધા મૂષક રાજાની પાસે ગયા ચિત્ર ચિત્રગ્રીવના ચિત્રગ્રીવ મિત્રને મૂષક રાજાને સ્વકિસ્તે તીક્ષ્ણ ધંધે સર્વેચ્છા બંધાની છિન્નાની ચિત્રના મિત્ર મૂષક રાજાએ પોતાના તીન ધાથો વડે સોના બંધન કાપ્યા ચિત્રગ્રીવ હિરણકશ્ય આભાર અથવા સપરિવારે યશ્ઠ દેશના સમય ગતા પણ હિરણનો આભાર માન્ય પરિવાર સાથે મન ચાહેલા સ્થળે જતો રહે

સ્વામી સત્યદેવનું વચન સાંભળી શાંત સ્વરે ગાંધી મહોદય કહ્યું આપે જે કહ્યું તે સાચું છે પણ આપ સંન્યાસનો ત્યાગ કરો એમ મારો નથી ફક્ત ભગવા વસ્ત્રનો ત્યાગ કરવાનું હું કહું છું ગાંધીજીના કહેવાનું તાત્પર્ય ન જાણતા સત્યદેવ વિચારતી મુદ્રામાં ઉભા રહી અને તેમણે મૌન ધારણ કર્યું ત્યારબાદ ત્રીજો પ્રશ્ન નાટક નાટ્યાંશ ગુર્જર ભાષા એમ અનુવાદ ગુરોતો એટલે કે નીચે આપેલા પ્રત્યેક નાટ્ય ખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો ત્રણ નાટક જેવા જે પાઠ છે તેમાંથી જે ભોજનો જે પાઠ છે તેમાંથી આ નાટ્ય ખંડ તમને આપવામાં આવ્યો છે પેલો પેરેગ્રાફ છે જે સંવાદ છે તે આ પ્રમાણે છે ભોજ કહે ભોજ ભોજમ એટલે કે ભોજ રાજા કહે છે કિશિત ઉચ્ચ ભવાન રાહુસ્ય અહમ રાહુરૂપાયા દુગ્ધ દાન ગ્રહણ દાનગ્રહણ દાનગ્રહણ તવા ગર્ભ નિશ્ચયને શાંત ભવિષ્ય ભોજ જરા કિશ્ચિત ઉચ્ચ એટલે કે જરા ઊંચા સ્વાદે સાદે કહે છે ઓછા અવાજે કહે છે જો તમે રાહ જો રાહ હો તો હું રાહુરૂપે રહેલા તમને દાન આપીશ તાન લેવાથી તમારો આ ગર્વ નિશ્ચિત રૂપે શાંત થશે યુવક વિહસ્ય ચતુર્યાણે હસીને ચતુરાઈથી કહે છે યદિ ભવાન દાનિ તહીમાં અસંતુષ્ટ ભવાન દાનસ્ય પ્રયાસ નિષ્ફળ ભવિષ્યતિ જો તમે દાતા હો તો હું સંતુષ્ટ છું તમારા દાનથી કોશિશ નિષ્ફળ તમારી દાનની કોશિશ નિષ્ફળ જશે સર્વત્ર અતુલબ્ધમ અહમ ભવત દાન ન ગ્રહીશ્યામી સારી રીતે નિર્લોભી હું તમારું દાન નહીં લઉં એવમ અતુરત એવમ ઉત્તરોત્તર વિવાદો ભોજ યુવકો મધ્ય જતા સંત વિષય આમ આગળને આગળ વિવાદમાં લાગેલા ભોજ અને યુવકની વચ્ચે જ્યારે સંતોષનો વિચાર વિષય આવ્યો ત્યારે સમતસ્ય તથા संतोष सर्व शांत भवन थी तरह सतोष प्राप्त बढ़ू शांत थे वचना अनुसार विवादों भी शांत ए वचन अनुसार विवादी जाते ज कयो बीजो फिर भोज भवन क वर्त आप लगे पूर्ण ज्ञानी छो घटपित વોચ ઘટ પંડિત કે નામ ઘટ પંડિત એટલે ઘટ પંડિત એટલે શું કે વખતે યથા ઘટે પરિપૂર્ણ જલ તિષ્ઠતિ તથેવ મય પરિપૂર્ણ જ્ઞાન વર્તતે અત અશ્વતામ ઘટ પંડિતે મન્ય જેમ ગાડામાં છલોછલ પાણી હોય છે તેવી જ રીતે મારામાં પરિપૂર્ણ જ્ઞાન છે એટલે હું મારી જાતને ઘટ પંડિત માનું છું યુવક ભવાન યદી સર્પ ત્રીજો પેરેગ્રાફ યુવાન કહે છે ભવાન યર્પ ભવિષ્ય તેથી અહીં સર્પ ભક્ષકો ગરડા ભવાની આપ જો સર્પ થસો તો હું સર્પને ખાનાર ગરુડ બનીશ ભોજ વાકંગલ વર્ધેન તવિ ગરૂડ અશી તૈય ચક્રધારક વિષ્ણુ વિષ્ણુ ગરડાર ગરૂ ગરૂડાર આપ જો સર્વ થશો તો હું સર્પને ખાનાર ગરુડ બનીશ ભોજ કહે છે વાણીને રમત વધારતા તું જો ગરુડ થાય તો હું ચક્રધારી વિષ્ણુ છું વિષ્ણુ ગરુડ પર સવાર હોય છે યુવક કહે છે મનશા વિષ્ણુ પ્રણામયે પાંડિતાએ પ્રદર્શન અગ્રબધ હતી મનથી વિષ્ણુને પ્રણામ કરીને પંડિતાએ બતાવો તે આગળ બોલે છે ય ભગવાન ચક્રધારી વિષ્ણુ ભવત મસ્તક છે શોભાના મુકુદ અસ્મિ જો આપ ચક્રધારી વિષ્ણુ તો હું તમારા પર શોભ મુગટ છું મુકુટ સદામસ્તક્ય ઉપરી એમ સંતુષ્ટ મુકુટ ની ઉપર જ રહે છે ત્યારબાદ માતૃભાષા એમ અનુવાદ કરતા એટલે કે જે પદખંડો છે પદ ખંડો તેનો તમારે માતૃભાષામાં અનુવાદ કરવાનો છે પહેલો છે યા બ્રહ્મા મુખ મરુદ

ગાન કરનાર શિષ્યો જેનું છે વેદાંગો પદપાઠ ક્રમપાઠ તેમજ ઉપનિષદો સહિત વેદો વડે જ્ઞાન ગાન કરે છે જેનું યોગીઓ ધ્યાનથી ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત થયેલા મનો દર્શન કરે છે જેના અંતને દેવો તેમજ અસુર ગુણો જાણતા નથી તે દેવને દિવ્ય રૂપ ધારી પરમેશ્વરને નમસ્કાર હો બીજું નમ સંભવ ચ મયો ભવાય નમઃ શંકરાય ચ મસ્કરાય ચ ચ નમ શિવાય શિવતરાય ચ કલ્યાણ કે સુખને દાતાને નમસ્કાર હો જે કલ્યાણ કરે છે તેમાં સુખકારી છે તેને નમસ્કાર હો જે શિવ પરમ કલ્યાણ રૂપી અને અતિશય કલ્યાણકારી છે તેને નમસ્કાર હો ઉત્સવે વ્યસને જેવો દુર્ભિત શત્રુ વિપલ્વે રાજધારે જે માણવ ઉત્સવ વખતે સંકટમાં દુકાળમાં શત્રુઓ અને સાથેના યુદ્ધમાં રાજદરબાનમાં જે માણસ ઉભો છે તે આપણો ભાઈ છે ચોથું લોભાત ક્રોધમ પ્રભવતી લોભાત કામ પ્રજાયત લોભાનમસ્યમ નાસ્ય લોભમ પાપસ્ય કારણમ લોભથી ક્રોધ ઉત્પન્ન થાય છે લોભથી કામના જન્મે છે લોભથી મોહન નાશ થાય છે લોભ પાપનું કારણ છે ત્યારબાદ પાંચમું વાપી જલાના મણિમેખલાના શશાંક ભાષા પ્રમદાજાન આમ્રદુમણ ધુમરાણા કુસુમાતાનામ દધાથી સૌભાગ્યમય વસંતમ આ વસંત ભાવોના જળને મણિઓના કંદોરો ધારણ કરેલી તથા ચંદ્રની કાંતિવાળી સ્ત્રીઓને અને મૂર્તિ લચી પડેલા આમ્ર વૃક્ષોને સૌંદર્ય પ્રદાન કરે છે છઠ્ઠું ધ્રુમ સપુષ્પાય લલિત સલલી સલલીલા સપદ્મ સ્ત્રીય સગામા પવન સુગંધમ સુખામ પ્રદોષા દિવસાસ્વ રમ્યામ સર્વ પ્રિય ચારો તરફ વસંતે વૃક્ષો ફૂલવાળા છે પાણી કમળોવાળું છે સ્ત્રીઓ કામનાવાળી છે પવન સુશ્વા સુવાસવાળો છે પ્રદોષકાળ સમી સમાજનો સમય સુખમય છે અને દિવસો રળિયામણા છે હે પ્રિયા વસંત ઋતુમાં સગડું ખૂબ સુહામણું છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો જે સેક્શન ડી છે તે પણ અહીંયા સોરી સેક્શન સી અહીંયા પૂર્ણ થાય છે આવતા વિડીયોમાં આપણે સેક્શન ડીને જોશું